विद्यार्थी मित्रों, तमे आगळना धोरणमां जे अभ्यास कर्यो छे एनुं थोड़ुंक आपणे रिविजन करी लईए। तो सौ प्रथम आपणे विराम चिह्नની समजूती मेळवीशुं के विराम चिह्नથી वाक्य वाँचता फावे छे। અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે આપવામાં આવેલું છે, ભાનુ, મનુ, કોનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા। વિરામ ચિહ્નથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે। વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાથી જે વાક્ય શું કહેવા માગે છે તેનો અર્થ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે। અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, વાક્યના અંતે પૂર્ણ વિરામ છે। અહીં તમે જોઈ શકો છો પૂર્ણ વિરામ છે। તેથી અર્થ સ્પષ્ટ થાય છે કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે તે ઓછી મળવાની છે। પરંતુ જો પૂર્ણ વિરામને બદલે બીજું વિરામ ચિહ્ન મૂક્યું હોય તો, જેમ કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, અહીં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન છે, ચિહ્ન બદલવાથી અર્થ બદલાઈ ગયો। હવે અર્થ એવો થશે કે શિષ્યવૃત્તિ અમને નથી મળવાની, બીજા કોઈને મળવાની છે। ત્યાર પછી છે કે ઉદ્ગાર ચિહ્નથી આપણા મનના ભાવો આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય છે, જેમ કે કેવું સુંદર દ્રશ્ય છે, અહીં આશ્ચર્ય થાય છે, જા જા તને શાનું ઇનામ મળે, લુચ્ચા ઠગારા, અહીં તિરસ્કારનો ભાવ જોવા મળે છે। ત્યાર પછી છે રાજન ધિક્કાર છે તને, તો અહીં ગુસ્સો જોવા મળે છે। ત્યાર પછી વાક્યના પ્રકારો આપવામાં આવેલા છે, ચિહ્નના પ્રકાર આપવામાં આવેલા છે। તો પહેલું છે પૂર્ણ વિરામ, અહીં તમે જોઈ શકો છો કે પૂર્ણ વિરામ છે, એની આંખમાં ઝળઝળિયા આવ્યા, સૌને ગળે ડૂમો ભરાયો, નાનો છોકરો ઊભો થયો। પૂર્ણ વિરામની અહીં વ્યાખ્યા સ્પષ્ટ છે કે કોઈ હકીકત કેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે, કે જ્યારે કોઈ હકીકત વાસ્તવિકતા કહેવાની હોય અથવા તો માહિતી આપવાની હોય ત્યારે વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે। ત્યાર પછી છે અલ્પ વિરામ, જેનું ચિહ્ન આ પ્રકારનું છે, અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા, પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ શાળામાં આવવું, ઈલા ઊભી થા, ગુરુજી પ્રણામ, બે કે તેથી વધુ નામોને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પ વિરામ મુકાય છે। અહીં કહેવામાં આવેલું છે કે બે અથવા તો બેથી વધારે નામ હોય અને જુદા પાડવાના હોય ત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવે છે, વળી સંબોધન કરતી વખતે પણ અલ્પ વિરામ મુકાય છે। અહીં આ બે વાક્યમાં સંબોધન છે, એટલે સંબોધન કરતી વખતે પણ
अल्पविराम मुकवामां आवे छे। त्यार पछी उद्गार चिन्ह, जेनुं चिन्ह आ प्रकारनुं छे। बधा घड़ीभ अवाक थई गया। तमे तो मने आजे घणुं शीखवी दीधुं। ना महाराज, हूँ छूटो छूं। वाक्यमां आश्चर्य, क्रोध, धिक्कार, प्रशंसा, दुख जेवा भावो दर्शावाना होय त्यारे उद्गार चिन्ह एटले के आश्चर्य चिन्ह मुकाय छे। आम उद्गार चिन्ह वाक्यना अंते उद्गार चिन्ह आवे छे, ए वाक्यना अंते मुकवामां आवे छे। त्यार पछी चौथो प्रकार छे प्रश्न चिन्ह, जेनुं चिन्ह आ प्रकारनुं छे। तारा जेवो बीजो मूर्ख कोण होय? तमे जमी लीधुं, तारे शुं शीखवुं छे? तो अहीं तमे जोई शको छो कि कंईक जाणवा माटे, माहिती मेळवा माटे બીજાને પૂછવામાં આવે ત્યારે, કે કંઈ જાણવું હોય, કોઈની પાસેથી કંઈક માહિતી મેળવવી હોય ત્યારે વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે। જે તમે આ ચાર ચિહ્ન છે એ આગળના ધોરણમાં તમે ભણી ગયા છો। ત્યાર પછી અહીં સર્વનામ કોને કહેવામાં આવે? એ કહ્યું છે કે સંજ્ઞા, એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહેવાય છે। અહીં વ્યાખ્યા છે કે સંજ્ઞા એટલે કે નામને બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે। તો અહીં એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે કે ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો। પોતાનું કહી શકાય એવું ગંગામાનું કોઈ પણ સગું હતું નહીં, એટલે તો ગંગામાએ બધાને પોતાના બનાવ્યા હતા। ગંગામા પાસે સારી એવી પૂંજી હતી, છતાં ગંગામા જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા। હવે ઉપરના ફકરામાં તમે જોયું કે ગંગામાં શબ્દ છે વારંવાર આવે છે, તેથી લખાણ છે એ થોડુંક લાંબુ થઈ ગયું છે અને વાંચતા અલગ લાગે છે, વિચિત્ર લાગે છે। હવે આ જ પેરેગ્રાફ લખવાનો પણ એમાં થોડો ઘણો ફેરફાર કરીને, એટલે જ્યાં નામ આપેલું છે ત્યાં આપણે સર્વનામનો ઉપયોગ કરીને આ વાક્ય ફરીથી વાંચશું કે ગંગામાનો પોતાનો પરિવાર મરી પરવાર્યો હતો। પોતાનું કહી શકાય એવું એમનું કોઈ પણ સગું હતું નહીં। તો તમે અહીં જોઈ શકો છો અહીં ગંગામાં શબ્દનો પ્રયોગ થયો છે, પણ સર્વનામ બીજા ફકરામાં સર્વનામ આપવામાં આવેલું છે। એટલે તો એમણે બધાને પોતાના બનાવ્યા હતા, એમની પાસે સારી એવી પૂંજી હતી, છતાં તેઓ જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા। તો અહીં ગંગામાને બદલે મૂકેલા શબ્દ તમે જોયા, તેમ કરવાથી લખાણ છે ટૂંકું છે અને વાંચવાથી સ્વાભાવિક લાગે છે। અહીં હું, મારું, મને, અમે, અમારું, આપણું, અમને, આપણને, તું, તારું, તને, તમે, તમારું, તમને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું અને તેઓને આ સર્વનામ છે। એટલે ટૂંકમાં સર્વનામ કોને કહેવાય? તો નામને બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહે છે। ત્યાર પછી આપણે અનુલેખનના ફાયદા જોશું। જોઈને તમને ઘણીવાર આગળના ધોરણમાં તમે પાઠ્યમાં જોયું હશે કે જે શબ્દ આપેલો છે એ જ તમારે ખાલી જગ્યામાં લખવાનો હોય છે,
જોઈને સુંદર અક્ષર અનુલેખન કરવાનું હોય છે. તેના ફાયદા કયા છે? તો હાથના સ્નાયુઓ કેળવાય છે, અક્ષરોના વળાંક રેખા પ્રમાણમાં વગેરેનું જ્ઞાન થાય છે, હસ્તાક્ષર સુધરે છે, અક્ષર તમારા સારા થાય છે, વિરામચિહ્ન અને જોડણીનો ખ્યાલ આવે છે, એની સમજ તમને મળે છે, લેખન સુંદર થતાં ઉત્સાહ વધે છે, તમારામાં આત્મવિશ્વાસ આવી જાય છે. તમારા અક્ષર સુંદર હોય તો ચોકસાઈ અને ચીવટ આવે છે. ત્યાર પછી અનુલેખન કરતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો, થોડી ઘણી બાબતો છે એ આપણે અહીં જોશું. તો તેમાં પહેલો પોઈન્ટ છે કે અક્ષરો સ્વચ્છ, સુંદર અને મરોડદાર હોવા જોઈએ. જ્યારે તમે લખો છો ત્યારે તમારા અક્ષરો સ્વચ્છ, સુંદર અને મરોડદાર થવા જોઈએ. બે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખવી જોઈએ. બે શબ્દ હોય એની વચ્ચે યોગ્ય જગ્યા હોવી જોઈએ. યોગ્ય સ્થળે વિરામચિહ્ન મૂકવા જોઈએ. જોડણી શુદ્ધ હોવી જોઈએ, જોડણીની ભૂલ રહેવી ન જોઈએ. હાસ્યો છોડીને લખવું જોઈએ. જોડાક્ષરો યોગ્ય રીતે લખવા જોઈએ. અક્ષરો એક સરખા હોવા જોઈએ. શરૂઆતમાં ધીમે લખવું જોઈએ, પછી ક્રમશઃ ઝડપ વધારવી જોઈએ. અનુલેખન કરતી વખતે આટલી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. હવે તમે જ્યારે લખો ત્યારે આ બાબતો ધ્યાનમાં રાખીને તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ્યમાં પહેલો જ પાઠ ચિત્ર પાઠ જ છે, તો એ ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાના હોય છે. તો ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. તમારી પાઠ્યમાં પહેલો જ પાઠ ચિત્ર પાઠ છે. એ ચિત્રને જોઈને તમારે તમારી ભાષામાં તેનું વર્ણન કરવાનું હોય છે. તો આ ચિત્ર વર્ણન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અહીં કહેવામાં આવેલું છે. તો પહેલો જ મુદ્દો છે કે સમગ્ર ચિત્રને બરાબર નિરીક્ષણ કરો. કે જ્યારે તમે પાઠ્યમાં અભ્યાસ કરશો ત્યારે પહેલો જ પાઠ ચિત્ર પાઠ હશે. ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો સમગ્ર ચિત્ર એટલે પૂરેપૂરું ચિત્રનું બરાબર નિરીક્ષણ કરવાનું, બરાબર જોવાનું. ત્યાર પછી બીજો મુદ્દો છે કે ચિત્રમાં કોણ કોણ છે અને તે શું શું કરે છે તેનું ક્રમશઃ વર્ણન કરો. ચિત્ર બરાબર જોઈ લીધા પછી ચિત્રમાં કોણ છે, તે શું કરે છે, ક્રમશઃ એટલે વારાફરતી તેનું વર્ણન કરવાનું. ત્યાર પછી છે કે જે વધારે મહત્વનું હોય તેનું વર્ણન પહેલાં કરો. આખા ચિત્રમાં જે બાબત મહત્વની હોય તેનું વર્ણન પહેલાં કરવાનું. ત્યાર પછી ચિત્રની ગોઠવણી વિશે પણ જણાવો. ચિત્ર આપેલું હોય એની જે રીતે ગોઠવણી કરવામાં આવેલી છે એની ચર્ચા કરી શકો, એના વિશે પણ તમે વર્ણન કરી શકો, લખી શકો છો. ત્યાર પછી ચિત્રની સમગ્ર છાપ વિશે પણ લખો. ત્યાર પછી આખા ચિત્રને અનુરૂપ વર્ણન પણ કરવાનું હોય છે. તો અહીં એક ચિત્ર વર્ણનનો નમૂનો આપવામાં આવેલો છે. તો અહીં ચિત્ર આપવામાં આવેલું છે કે નીચેનું ચિત્ર જોઈ તેનું 10-15 વાક્યમાં વર્ણન કરો. તો હવે તમને ખ્યાલ તો આવી ગયું હશે કે આ ચિત્ર શેનું છે. તો આ ચિત્ર છે ઉત્તરાયણનું. તો હવે આપણે ઉપરના જે મુદ્દા તમે જોયા, કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ એના આધારે આપણે આ ચિત્રનું વર્ણન કરીશું. તમે આગળના ચિત્ર જોયું, ઉત્તરાયણનું ચિત્ર છે, ઉત્તરાયણનું દ્રશ્ય છે, તેના વિશે વાક્ય લખવાના છે. તો પહેલાં બરાબર તમારે આખું ચિત્રને જોવાનું છે, ત્યાર પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો અહીં સાથે જવાબ પણ આપેલો છે કે ઉત્તરાયણનો દિવસ છે, પૂર્વ દિશામાં સૂર્ય ઉગેલો છે, નાના મોટા સૌ ધાબા પર પહોંચી ગયા છે, આકાશ અને
अनेक पतंगोथी छवाई गयुं छे। केटलाक छोकराओ पतंग चगाववामां मशगूल छे, केटलाकना हाथमां फिरकीओ छे, केटलाक बाळको बूमो पाड़ता जोवा मळे छे, केटलाक नगारा वगाड़े छे। एक धाबा पर टेप रिकॉर्डर वागतुं जणाय छे। एक धाबा पर बे बाळको पतंगोनी कीना बांधी रह्या छे। एक दादा धाबा पर खुर्शीमां बैठा छे, ते छापू वांची रह्या छे। आकाशमां केटलाक पतंग कपायेला जणाय छे। एक छोकराना हाथमां झांखरावाळो वांस देखाय छे, ते पतंग पकड़वा दौड़तो देखाय छे। बधा ज मकानोना धाबा परथी लोको पतंग चगावता ज देखाय छे। उत्तरायणनी सवारनुं आ दृश्य खूब मजानुं छे। त्यार पछी तमे बीजुं चित्र अहीं जोई शको छो कि अहीं एक गामना पादरनुं दृश्य आपवामां आवेलुं छे। तो हवे तमारे होमवर्कमां आ जे चित्र आपेलुं छे एना विशे 10-15 वाक्य लखवाना। आ चित्र जे आपेलुं छे एना विशे तमारे 10-15 वाक्य लखवाना रहेशे लेसनमां। तो विद्यार्थी मित्रों, आवता विडियोमां आपणे पाठनी शरूआत करीशुं। अस्तु, जय हिंद, वंदे मातरम।